વાત કરી લઈએ જામનગરની. ભાજપના આહિર સમાજના ઉમેદવાર સામે કોંગ્રેસે પાટીદાર અને યુવા નેતા જેપી મારવિયાને મેદાને ઉતાર્યા છે. જોઈએ અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવની જેપી મારવિયા સાથેની ખાસ વાતચીત. નેતાજી સાથે નાસ્તામાં આજે આપણે વાતચીત કરવી છે. જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા છે તે આપણી સાથે. જેપીભાઈ, એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે. આપની પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી, ઘણા દિવસો થયા. કઈ રીતે આપની રૂટીન દિનચર્યાઓ છે તે બધી ચાલતી હોય છે? લોકોનો સંપર્ક છે, નેતાઓને મળવાનું છે, આગેવાનો મળવાનું છે, કાર્યકરોને મળવાનું છે? સૌપ્રથમ તો હું સવારે 5 વાગે ડેઇલી માટે ઉઠી જાઉં છું. ત્યારબાદ પછી ઉઠીને સવારે વોકિંગ કરવા જાઉં છું. વોકિંગ કરીને આવીને 5:30-6 માં 2-3 કિલોમીટર જેવો મારે ઉતાવળ સમય પ્રમાણે 6 વાગ્યાની આસપાસ હું નીકળું પછી ત્યાંથી, અને ફ્રેશ થઈને જોઈને સવારમાં હું બહુ ખાસ જમતો નથી, પણ સવારમાં ચા પાણી પી લઉં અને ત્યાર પછી નીકળું છું બજારમાં. અને જેને જે લોકો મને કંઈક કામકાજ બાબતે મળવાના હોય, જેને સમય આપી દીધો હોય સાંજે આગલા દિવસે, તો સવારે 9 વાગે ઓફિસ આવીને મળી લઈએ અને ચર્ચા કરી લઈએ. તો ત્યારબાદ પછી જો ઘણી વાત ચર્ચા કરીએ તો મારા જે રૂટિનના ડેઇલીના કામકાજ છે, એ કામકાજ અર્થના કામકાજ પૂરા કરી અને અમે ગામડે ગામડે મારા રોજનો પ્રવાસ હોય છે. જિલ્લા પંચાયતના સભ્ય તરીકે, વિપક્ષના નેતા તરીકે પણ હું લોકો વચ્ચે કાયમી માટે રહું છું અને લોકોના પ્રશ્નોને છેવાડાના માનવી સુધી હોતું પહોંચાડું છું. અને કાયમના માટે જિલ્લા પંચાયતની અંદર વિપક્ષની તરીકે ભૂમિકા સારી ભજવી છે અને લોકોના હિત માટે છે તો તમે ભજવવાની જોઈએ, એમાં કોઈ મેં ઉપકાર નથી કરતો હું. જેપીભાઈ, જો વાત કરવામાં આવે તો ઘણા સમય પછી એવું બન્યું કે જામનગર લોકસભા બેઠક પર સામાન્ય એવું જોવામાં આવતું કે આહિર વર્સિસ આહિર ઉમેદવાર છે, એમને ઉતારવામાં આવતા. અગાઉ 5 વખત ચંદ્રેશભાઈ પટેલ, આપ જે સમાજમાંથી આવો છો તેમાંથી સાંસદ રહી ચૂક્યા છે, વધુ એક વખત આપની પસંદગી છે તે કોંગ્રેસ પક્ષ દ્વારા પાટીદાર સમાજમાંથી કરવામાં આવી છે, તો ખાસ તો સમાજનો ઉત્સાહ હોય, સમાજના ટેકેદારોનો વિશ્વાસ હોય, આપ કઈ રીતે જીતશો? તમારી વાત 100% સાચી છે. છેલ્લા ઘણા સમયથી આ પાટીદારના ચહેરા તરીકે કોઈને બેમાંથી એક પણ પાર્ટીએ ટિકિટ આપી નથી ત્યારે, અને મારી નાની ઉંમરમાં એક કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મને જાહેર કર્યો છે ત્યારે મને બહુ આનંદ છે. અને હું લોકો સુધી એક પાટીદાર ચહેરો તો છું, પણ પાટીદારની સાથે તમામ બીજી પણ 18 વર્ણ જેને કહી બધી જ્ઞાતિઓ મારી સાથે છે અને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે હું તત્પર રહેશું. જે બી અત્યાર સુધી આપે જિલ્લા પંચાયતની સીટ પરથી લડતા હતા, ત્યાં નાનો એરિયા હતો, હવે મોટો એરિયા છે, જામનગર જિલ્લો છે, દેવભૂમિ દ્વારકા જિલ્લો છે, તો પ્રવાસ છે કઈ રીતે પૂર્ણ કરશો? મતદારો ઉપર કોંગ્રેસ પક્ષને અને જેપી મારવિયાને છે તો ખાસ કેવો વિશ્વાસ છે? મારા ઉપર પૂરો વિશ્વાસ છે. વિસ્તાર બહુ મોટો છે, આપણે સૌ જાણીએ છીએ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા બે થઈને આપણી લોકસભા છે. ત્યારે તમામ જ્ઞાતિઓ અને તમામ અમારા સંગઠન જે કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી પણ સાથે જોડાયેલી છે, તો તમામ કાર્યકર્તાઓનો અને તમામ બંને સંગઠનના કાર્યકર્તાઓ અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને હોદ્દેદારોનો ખૂબ જ અમારી સાથે ગાઢમિલાટ છે, એટલે અમે લોકો સુધી પહોંચી શકશું. જો વાત આપણે છેલ્લા એક દાયકાની કરીએ તો અહીંયા સાંસદ તરીકે પૂનમબેન માડમ છે અને ત્રીજી વખત એમને પક્ષે ટિકિટ આપી છે, એ આપને ખ્યાલ જ હશે. 100%. તો જેમ કે બ્રાસ ઉદ્યોગ હોય, એર કનેક્ટિવિટીની વાત હોય, ટ્રેન કનેક્ટિવિટીની વાત હોય, આપે એમનો અભ્યાસ કર્યો હશે, તો શું એવું લાગે છે આપને કે હજુ આ જિલ્લામાં કંઈક ઘટે છે કે કેમ? 100% તમારી વાત સાચી છે કે છેલ્લા 10-11 વર્ષ ત્યાં બેન છે સત્તા ઉપર અને પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ભારતીય જનતા પાર્ટીનું શાસન પણ છે, ત્યારે જે આપણે ઇન્ડિયન એરલાઇન્સ છે, અહીંયા ઇન્ડિયન જે ખરેખર એરપોર્ટ સંચાલિત છે, જે આપણને જ્યારે સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધાઓ મળતી નથી, તેમજ એવી જ રીતે વાત કરીએ તો ટ્રેનમાં, રેલવેમાં પણ એ જ વ્યવસ્થા છે કે જે સમયસર ટ્રેનની સગવડ મળવી જોઈએ. અમુક ઘણા ક્ષેત્રો એવા છે, ઘણા તાલુકાઓ છે કે જ્યાં સુધી નથી. દાખલા તરીકે અમારા કાલાવડ તાલુકાની વાત કરીએ તો અમારે ટ્રેનના નામે કોઈ છે જ નહીં, કોઈ વસ્તુ લોકોને ખબર નથી કંઈ. તો ખરેખર આ સુવિધાઓ પૂરી પાડવા માટે હું તનતોડ મહેનત કરીશ. અને સાથે સાથે વાત કરીએ તો કે જામનગરના બ્રાસપટ ઉદ્યોગ ઘણા સમયથી અહીંયા મોટો છે, પરંતુ એવું હબ બનાવવું જોઈએ જે બેને બનાવ્યું નથી, કે વિશ્વની અંદર જેની અંદર નોંધ લેવાય કે ના, બ્રાસપટ ઉદ્યોગના લોકોને
સારી સેવા મળે અને એમાંથી બહારની મૂડી પણ આપણા દેશમાં આવે એવો તો હબ બનવું જોઈએ, જે ખરેખર આજની તારીખે છે નહીં. આપ જે વિસ્તારમાં આવો છો એ કાલાવડ વિસ્તારની પણ આપે કીધું કે ઘણી રજૂઆતો આપે કરી છે, જિલ્લાની ઓવરઓલ સ્થિતિને લઈ આપ શું મુદ્દાઓ એવા છે એમને લઈ અને લોકોની વચ્ચે છે કે ખાસ તો આપ અત્યારે જઈ રહ્યા છો અને લોકોનો પ્રતિસાદ છે એ કોંગ્રેસને, આપે જેમ કહ્યું કે અત્યારના પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન છે, આપે જેમના કહ્યું તો લોકોનો રિસ્પોન્સ છે તે જેપી મારવિયાને એઝ એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે કેવો મળે છે? હું છેલ્લી બે ટર્મ થયા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈ આવું છું, ગઈ ટર્મ પણ કારોબારી અધ્યક્ષ હતો અને આ ટર્મે જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા તરીકેની ભૂમિકા ભજવું છું. ત્યારે લોકોના તમામ પ્રશ્નો છે, આજે ગરીબી, બેકારી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારી, શિક્ષણના વેપાર થઈ રહ્યા છે, આજે કિસાનોને આત્મહત્યા કરવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જે ખેડૂતોની આપણે સૌ વાત કરીએ તો જે સૌથી મોટો મુદ્દો છે જિલ્લાની અંદર, જે જામનગર જિલ્લાને મોડેલ જાહેર કર્યું છે, ત્યારે જામનગર જિલ્લાની અંદર ખેડૂતોને જમીન માપણીનો મોટા મોટો હરિસર્વેનો પ્રશ્ન છે, જેની અંદર અનેક શક્તિઓ રહી છે. શક્તિઓ સુધારા કરવા માટે મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે, 2-3 લાખ રૂપિયાનો વહીવટ થાય છે. શિક્ષણની અંદર વાત કરી તો જે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે, આરોગ્યની અંદર એવી સમસ્યાઓ છે, તો આ તમામ સમસ્યાઓને લઈને લોકો સુધી છેવાડાના માનવી સુધીમાં પહોંચીશું અને લોકો આ બાબતોથી ત્રાહિમામ થઈ ગયા છે ત્યારે અમને 100% સ્વીકારશે. તમે છેલ્લા કેટલાક દિવસો થયા તમારું નામ જાહેર થયું, તમને શું લાગે છે લોકોનો જે પ્રતિસાદ છે કેવો મળે છે એના ઉપરથી આપને શું લાગે છે? 100% અમને પૂરો વિશ્વાસ છે કે છેલ્લા ઘણા દશક વર્ષથી આ ભાજપના ઉમેદવાર છે સત્તા ઉપર, તો લોકોથી ક્યારેક એનાથી કંઈ કામગીરી ન થઈ હોય અથવા નારાજ થઈ ગયા હોય અને વિકાસથી તો માત્ર મોટી મોટી વાતો કરીને જાહેરાતો કરે છે. ભાજપનું શાસનમાં આપણે બધાને ખ્યાલ છે, તો લોકોનો મારા પ્રત્યે છે કે નવો ચહેરો છે, નવા ઉમેદવાર છે અને યંગ છે, યુવાન છે, દોડી શકે એવા છે, શકે રહેવા છે, તો લોકો કામ કરવા માટે મારી પાસે અપેક્ષા રાખે છે અને હું લોકો જમીન ઉપર સુધીનો માનવી છું, લોકો સુધી જાઉં છું. શિક્ષણ અને આરોગ્ય એ બે બહુ પ્રાથમિક પાયાની જરૂરિયાત છે. તમે તો ગ્રામીણ વિસ્તારમાંથી આવો છો, તો રસ્તામાંથી આવતા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની આરોગ્યની સ્થિતિ છે એ આપ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં કઈ રીતે જુઓ છો અને શું ફેરફાર લઈ આવવાની આપની ઈચ્છા છે? આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી શાસન છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે વાત કરીએ તો સરકારી શાળાઓને કોઈ મહત્ત્વ આપવામાં આવતું નથી. સરકારી શાળાઓમાં જે બંધ થઈ રહી છે, જ્યારે પ્રાઇવેટીકરણ શાળાઓ જે છે, પ્રાઇવેટ સ્કૂલો, એમને ખૂબ જ મહત્ત્વ આપે છે. અને એવી રીતે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યમાં પણ ઘણી જગ્યાએ એવા PHC છે જે હાલમાં જે ડૉક્ટર નથી, જેના કારણે અમુક સાધન સામગ્રી નથી, તો ખરેખર અમે આ તમામ ક્ષેત્રે જે લોકોની સુવિધાઓ છે પૂરી પાડવા માટેના પ્રયત્ન કરશું. આપણે કોરોનામાં પણ જોયું છે બધાએ કે કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, લોકોને સુવા બેસવા માટે બેડ નહોતા મળતા, એમ્બ્યુલન્સ નહોતી મળતી, કોઈ સાધન સામગ્રી નહોતી, ડૉક્ટરી દવાઓ નહોતી, ડૉક્ટરો નહોતા, ત્યારે આ બધી પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ ચૂક્યા છીએ. આપણને બધાને પૂરો ખ્યાલ છે, તો આ તમામ ક્ષેત્રે અમે પૂરેપૂરી ધ્યાન દઈને આગળની કામગીરી કરીશું. આમ જોયું ઓવરઓલ તો ભલે એવું જ નથી કે ખાલી કોંગ્રેસમાંથી જ નેતાઓ તૂટી રહ્યા છે, ભાજપમાં પણ ક્યાંક આંતરિક વિખવાદ હતી અને રાજ્યમાં ઘણી જગ્યાએ છે. આ તમામ વચ્ચે કોંગ્રેસની સ્થિતિ અત્યારના આમ જોયો તો કથળેલી છે, એ વચ્ચે આપની જીતનો આશાવાદ છે એ કેટલો? 100% તમારી વાત સાચી છે કે આજે ઘણા નેતાઓ પાર્ટી છોડીને સામેની પાર્ટીમાં જાય છે, પરંતુ એનાથી કાર્યકર્તાઓ નથી જતા, કાર્યકર્તાઓ તમારી સાથે જ છે, કારણ કે પોતપોતાના સ્વાર્થ ખાતર નેતાઓ જાય છે તો કાર્યકર્તાઓ તમારી સાથે રહેવાના જ છે. એટલે અમને પૂરો વિશ્વાસ છે કે પાર્ટી બધું નેતાઓને સાથ નહીં આપે. તો આ હતા કોંગ્રેસના જામનગરના ઉમેદવાર જેપી મારવિયા, જેઓ ABP અસ્મિતા સાથેની વાતચીતમાં કઈ રીતે તેઓ ચૂંટણીના મેદાનમાં છે તેનો સમગ્ર ચિત્ર છે તે આપ્યો છે. રવિ બુદ્ધદેવ, ABP અસ્મિતા, જામનગર.